વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે આવેલી એક અંગ્રેજી માધ્યમની મિશનરી ખાનગી શાળામાં એક ચૌદ વર્ષીય વિદ્યાર્થીની ઉપર શાળાના મેનેજર અને શિક્ષકે દુષ્કર્મ આચરી વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે શંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ વિસ્તારમાં આવેલી અવર લેડી ઓફ હેલ્પ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતી ચૌદ વર્ષીય વિદ્યાર્થીની ઉપર શાળાના મેનેજર પચાસ વર્ષીય માઇકલ નુન્સ અને ત્રીસ વર્ષીય શિક્ષક આર ડિકોસ્ટાએ નજર બગાડી હતી શાળાના મેનેજર અને શિક્ષકે વિદ્યાર્થીની પર વારંવાર દુષ્કર્મ આચરી વિદ્યાર્થીનીને તેના પરિવારમાં કોઈને પણ ઘટનાની જાણ ન કરવા ધમકાવવામાં આવી હતી ગભરાયેલી વિદ્યાર્થીનીએ પરિવારના સભ્યોને જાણ કરી ન હતી વિદ્યાર્થીનીએ પરિવારની બદનામીના ડરે તેમજ શાળાના મેનેજર અને શિક્ષકે આપેલી ધમકીના પ્રભાવમાં આવીને પરિવારને ઘટનાની જાણ કરી ન હતી તાજેતરમાં વિદ્યાર્થીનીની તબિયત લથડતા નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યાંથી વધુ સારવાર માટે સુરત અને ત્યાંથી મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી ઘટનામાં સગીરાના પરિવારના સભ્યોએ મુંબઈની હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ મુંબઈના પોલીસ મથકે શાળાના મેનેજર અને શિક્ષક વિરુદ્ધ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ સેલવાસ પોલીસ મથકે રિફર થતાં સેલવાસ પોલીસે તાત્કાલિક શાળાના મેનેજરને અને શિક્ષકની ધરપકડ કરી ત્રણ તારીખ સુધીના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી